નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માં સરસ્વતી શિશુ કુંજ વગવાલા તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 2 વિષય છે કમ્પ્યુટર પરિચય. કમ્પ્યુટર પરિચય સાંભળતા તમને આનંદ આવી ગયો હોય ને, કારણ કે તમને કમ્પ્યુટર બહુ જ ગમે છે. ગમે છે ને? સરસ. અને કેટલાકને વિદ્યાર્થીઓની ઘરે કમ્પ્યુટર હશે અને મમ્મી પપ્પા પણ યુઝ કરતા હશે, કરે છે ને? તમારા મમ્મી પપ્પાને શું કરવાનું? જોબ કરવાની. એટલે જોબ કરવા માટે બહાર જવું પડે ને. એટલે કે તમારા જે મમ્મી પપ્પાના જે કામ છે તેને સરળ કરવા માટે ને કે ઝડપથી કામ કરવા માટે તમારા મમ્મી પપ્પા શેનો ઉપયોગ કરે? કમ્પ્યુટરનો, બરાબર ને? સરસ. તો બધાને ઘરે કમ્પ્યુટર હશે અને તમને આવડતું પણ હશે. તો અહીંયા વિષય છે આપણો કમ્પ્યુટર શું છે. કમ્પ્યુટર એક એ યંત્ર છે અને યંત્ર એ કોણે બનાવેલું છે? માણસે બનાવેલું છે. કોણે બનાવેલું છે? માણસે. કારણ કે તેના જે કામ અઘરા કામ છે તેને સરળ કરવા માટે માણસે કમ્પ્યુટરની રચના કરી, એટલે કે જે યંત્ર છે એ માણસે બનાવ્યું. તો એની અંદર કમ્પ્યુટરના કેટલાક ભાગ છે, એટલે કે કમ્પ્યુટર સરળ દ્વારા બની શકે છે. મોનિટર, સીપીયુ, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર અને સ્પીકર, આ જે ભાગો છે એના દ્વારા બનેલું આપણે આ કહેવાય કમ્પ્યુટર, બરાબર. તો કમ્પ્યુટર મોનિટર જે છે એ શું કામ કરે? કે અંદર બધું જે ફાઇલ બનાવવાનું કામ કરે, લખાણનું કામ કરે, મૂવી જોવાનું કામ કરે, બધું આપણને કોણ આપે છે? મોનિટર, બરાબર. પછી છે સીપીયુ. તો સીપીયુ એને શું કહીશું? જે સીપીયુ છે અહીંયા જે કામ કરે એ બધું સંગ્રહ કોણ કરે? સીપીયુ કરે. અને અહીંયા આપણે જે લખવાનું કામ કોણ કરે? કે કીબોર્ડ. કોણ કરે? કીબોર્ડ. અને અહીંયા આપણે ફાઇલ ઓપન કરવી હોય, બરાબર, બદલવી હોય તેનું કામ કોણ કરે? માઉસ. એટલે એરો દ્વારા આપણને જોવા મળે છે, મળે છે તમને. અને અહીંયા તમે શું કરો છો? લખાણ કરો છો. એ બધું સંગ્રહ કોણ કરે? સીપીયુ. અને આ લખાણ છે શેના દ્વારા થાય છે? કીબોર્ડ દ્વારા. કીબોર્ડ દ્વારા તમે લખાણ અહીંયા મોનિટરની ઉપર સ્ક્રીન ઉપર તમને જોવા મળે, બરાબર. તો આ છે આખું કમ્પ્યુટર. અને સ્પીકર, જે સ્પીકર છે એ અહીંયા તમે મૂવી જોતા હો તેનો અવાજ કોણ તમને સંભળાવે છે? સ્પીકર. અને સ્પીકર દ્વારા આપણે શું કરી શકીએ છીએ? અવાજ સાંભળી શકીએ છીએ. એટલે સ્પીકર આપણને અવાજ સંભળાવે છે. અને પછી છે પ્રિન્ટર. શું આવે? પ્રિન્ટર. જે પ્રિન્ટર છે તમે અહીં અંદર કોઈ ફાઇલ બનાવી, તમે કંઈક ડ્રોઈંગ કર્યું, તમને કંઈક ચિત્ર જોઈએ છે, એ મેળવવા માટે તમે શેનો ઉપયોગ થાય? પ્રિન્ટરનો. શેનો ઉપયોગ થાય? પ્રિન્ટરનો ઉપયોગ થાય, બરાબર. તો એના દ્વારા આપણે પ્રિન્ટર દ્વારા આપણે એક પેજ પર નવા નવા ચિત્રો અને જે ફાઇલમાં આપણે જે ડોક્યુમેન્ટ છે એ તમને મેળવી શકે છે. તો એનો માર્ગ અહીંયા મોનિટર છે શેના દ્વારા ચાલી શકે છે? સીપીયુ દ્વારા. સીપીયુને શું કહીશું? સરસ. એક હાર્ડ હાર્ટ કહીશું. આપણને જીવવા માટે શેની જરૂર પડે? હૃદયની જરૂર પડે, બરાબર. તો એવી જ રીતે કમ્પ્યુટરને જીવવા માટે સીપીયુની જરૂર પડે. સીપીયુ વગર મોનિટર ચાલી શકતું નથી. અને કીબોર્ડ પણ, મોનિટર અને કીબોર્ડને ખાલી માઉસ હોય ત્રણ તો પણ કમ્પ્યુટર ચાલુ થઈ શકતું નથી, કારણ કે સીપીયુ તે એક હાર્ટ છે, તેના દ્વારા જ શરૂ થાય છે. તો આનો વાયર પણ સીપીયુમાં જોવા મળે છે. કીબોર્ડ જે છે એનો વાયર પણ સીપીયુમાં જોવા મળે અને જે માઉસ છે એનો વાયર પણ સીપીયુમાં જોઈન્ટ હોય. અને જે પ્રિન્ટર છે, તમારે કોઈ પ્રિન્ટ જોઈતી હોય એનો વાયર પણ ક્યાં જોવા મળે? સીપીયુની અંદર. અને જે સ્પીકર છે એનો વાયર પણ ક્યાં હોય? સીપીયુની અંદર. મેઇન સીપીયુ. અને એનો વાયર ક્યાં હોય તમે જોયો છે? હા, આપણા ઘરમાં જે બોર્ડ છે સ્વિચ બોર્ડ એની અંદર જોવા મળે. ત્યાં તમે લગાવો એટલે શું થાય? ત્યાં તમે સ્વિચ પાડો એટલે કમ્પ્યુટર શરૂ થાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે શું જોયું? કમ્પ્યુટરના આ છે ભાગો. અને કમ્પ્યુટર અને માનવ, માનવ શું કામ કરી શકે, કેટલું યાદ રાખી શકે અને કમ્પ્યુટર શું કરી શકે એ આપણે આવતા પીરિયડની અંદર જોયું હતું. ગયા પીરિયડની અંદર આપણે જોયું હતું ને, હા, કે માનવ શું કરે છે, જે કામો છે એ ઘરે ઘરે ભૂલી જાય છે. વધારે યાદ રાખવાનું કામ પણ કરે? કમ્પ્યુટર કરે. એની આપણે લાક્ષણિકતા આપણે ગયા પીરિયડની અંદર આપણે સમજ્યા. તો આ જે કમ્પ્યુટર છે એની બીજી નવી પ્રવૃત્તિ હું તમને ટેક્સ્ટ બુકની અંદર સમજાવીશ.
ख्याल आयो तो आ रीते तमारे करवानुं छे दूधमन टेक्स्टबुक नी अंदर थोड़ुं तमने कॉम्प्यूटरनी जे प्रवृत्ति छे ए हुं तमने बतावीश આપણે ગયા પીડીઓની અંદર કોમ્પ્યુટર શું છે એ આપણે સમજ્યાતા બરાબર તો એની અંદર આપણે સમજ્યાતા કે કોમ્પ્યુટર એક યંત્ર છે તે મોનિટર કીબોર્ડ માઉસ સીપીયુ પ્રિન્ટર અને સ્પીકર જેવા ભાગોનું બનેલું છે દેખાય છે ને તમને હા તો આપણે ગયા પીડીઓની અંદર જોયું હતું ને હા અને મોનિટર કહેવાય સીપીયુ કહેવાય માઉસ કહેવાય કીબોર્ડ કહેવાય સ્પીકર કહેવાય પ્રિન્ટર કહેવાય બરાબર તો એના પછી આપણે શું જોયું હતું લાક્ષણિકતાઓ એટલે કોમ્પ્યુટરની લાક્ષણિકતા અને માનવજાતની લાક્ષણિકતા એટલે કોમ્પ્યુટર શું કરી શકે તો કે ખૂબ ઝડપથી કામ કરે છે તે આપણું કામ બહુ સરળ બનાવે છે ઘણું બધું યાદ રાખી શકે છે બરાબર અને મોટી જટિલમાં ગણતરી કરી શકે છે બરાબર પણ માનવ આ બધું કરી શકતો નથી તે લાંબા સમય સુધી કામ કરી શકે છે કોમ્પ્યુટર જે છે એ લાંબા સમય સુધી કામ કરી શકે છે વધારે કશું ભૂલી જતો નથી બરાબર કોમ્પ્યુટર કશું ભૂલે નહીં બધું જ સાચું જ કામ કરે છે અને એવી રીતે માનવ શું કરી શકે આપણે જોઈ દઈએ ને તેની લાક્ષણિકતાઓ હા તેઓ ખૂબ ઝડપથી કામ કરી શકતા નથી માનવ શું કરી શકે છે ખૂબ ઝડપથી કામ કરી શકતા નથી તેટલા માટે માણસે કોમ્પ્યુટરની રચના કરી જો અહીંયા દેખાય છે ને હા એક છોકરી છે એ માઉસ દ્વારા કોમ્પ્યુટર ચલાવે છે એટલે કે જે મોનિટર છે એનો ઉપયોગ કરે છે બરાબર આ જે સ્ક્રીન છે અહીંયા ત્યાં ફાઇલ બનાવી રહી છે શેના દ્વારા માઉસ અને કીબોર્ડ દ્વારા દેખાય છે ને સરસ અને આ શું છે હા સ્પીકર દ્વારા તેમને અવાજ પણ સાંભળી રહ્યા છે બરાબર તો કે માનવ તેઓ ઘણી બધી વસ્તુઓને યાદ રાખી શકતા નથી તેમનાથી ભૂલ થઈ શકે છે માણસથી ભૂલ થઈ શકે છે તે ઘણું બધું વિચારી શકે છે એ માણસ છે વિચારી શકે છે જોયું ને કારણ કે માણસે કોની રચના કરી કોમ્પ્યુટરની રચના કરી કોમ્પ્યુટરે માણસની રચના કરી ના માણસે કોમ્પ્યુટરની રચના કરી એટલે કે માણસ વધારે વિચારી શકે છે કોમ્પ્યુટર વિચારી શકતું નથી આપણે ગયા પીરિયડની અંદર કોમ્પ્યુટર અને માનવજાતની આપણે લાક્ષણિકતા જોઈ તો હવે એનું જે છે શબ્દ સાથે ચિત્રો મેળો અને જોડો બરાબર શબ્દ સાથે ચિત્રોને શું કરવાનું છે મેળવવાનું છે અને તેને જોડવાનું છે તો અહીંયા શેનું ચિત્ર આપ્યું છે આપણે આગળ જોઈ ગયા ભાગો જોયા ને હા અને મોનિટર કહેવાય સીપીયુ કહેવાય કીબોર્ડ કહેવાય માઉસ કહેવાય બરાબર તમને યાદ રહી ગયું ને હા કોને શું કહેવાય સરસ તો આપણે બીજી અહીંયા આપણે પ્રવૃત્તિ જોઈએ આજે તો આને શું કહેવાય એને માઉસ કહેવાય ના કીબોર્ડ કહેવાય ના સરસ શું કહેવાય મોનિટર કહેવાય શું કહેવાય એને મોનિટર તો શું કરીશું આપણે તેની સાથે આપણે જોડવાનું છે તો મોનિટરને શું કરીશું અહીંયા જોડીશું આ જે મોનિટર છે તેના નામ સાથે અહીંયા આપણે જોડ્યું ચલો બીજું શેનું ચિત્ર દેખાય છે જુઓ હા શેનું છે યાદ રહી ગયું અને શું કહેવાય વેરી ગુડ માઉસ કહેવાય શું કહેવાય માઉસ તો માઉસ ક્યાં લખેલું છે અહીંયા શું કરીશું આપણે તેની સાથે આપણે માઉસ લખેલું છે ત્યાં આપણે જોડીશું ખ્યાલ આવ્યો ચલો અહીંયા શેનું ચિત્ર દેખાય છે અને શું કહેવાય આપણે જોયું ને આગળ હા બધા ભાગના નામ આપણે જોયા ને હા શું કહેવાય એને વેરી ગુડ કીબોર્ડ કહેવાય શું કહેવાય કીબોર્ડ તો શું કરીશું તેની સાથે જોડીશું બધાએ જોડી દેવાનું છે અને ચોપડી લઈને બેસવાનું છે બધાએ સરસ ચલો આપણે બીજું પેજ ખોલો હા ચલો અહીંયા શેનું ચિત્ર દેખાય છે હા પ્રિન્ટરનું બરાબર આવડી ગયું એનું નામ શું છે પ્રિન્ટર તો એનું નામ ક્યાં લખેલું છે ચલો શોધો ક્યાં લખેલું છે હા અહીંયા છે પ્રિન્ટર બરાબર પ્રિન્ટર તમે શું કરીશું પ્રિન્ટરને તેના નામ સાથે આપણે જોડવાનું છે ચલો જુઓ અહીંયા ચિત્ર શેનું ચિત્ર દેખાય છે સરસ શેનું ચિત્ર દેખાય છે સીપીયુ તો સીપીયુ નામ ક્યાં લખેલું છે હા અહીંયા છે તો શું કરીશું આપણે તેને તેની સાથે જોડીશું સીપીયુ ચલો આને શું કહેવાય વેરી ગુડ બધાને ખબર પડી ગઈ સરસ શું કહેવાય સ્પીકર તો સ્પીકર ક્યાં લખેલું છે અહીંયા છે શું કરીશું આપણે સ્પીકરને તેના નામ સાથે આપણે જોડીશું સરસ બધાને ખબર પડી ગઈ ને હા તો આ રીતે તમારે કરવાનું છે ચલો એક બીજી પ્રવૃત્તિ બતાવું તમને
ચિત્ર જોઈને સાચા જવાબ પર વર્તુળ દોરો એટલે કે ચિત્રોને જોઈને સાચો જવાબ છે અને શું કહેવાય તેની ઉપર જે સાચો જવાબ છે એની ઉપર આપણે શું કરવાનું છે વર્તુળ દોરવાનું છે એટલે કે ગોર બનાવવાનું છે અને શું કહેવાય વેરી ગુડ સીપીયુ તો શું કરીશું અહીંયા સીપીયુ ક્યાં લખ્યું છે અહીંયા શું કરીશું તેના નામની ઉપર આપણે ગોર બનાવીશું ખ્યાલ આવ્યો એ રીતે કરવાનું છે ચલો બીજું ચિત્ર વેરી ગુડ ચિત્ર જોયું તરત તમને નામ યાદ આવી ગયું શું કહેવાય એને માઉસ તો અહીંયા માઉસ ક્યાં લખેલું છે માઉસ વેરી ગુડ અહીંયા માઉસ શું કરીશું તેની ઉપર આપણે ગોર બનાવીશું ચલો આને શું કહેવાય વેરી ગુડ આવડી ગયું કીબોર્ડ બરાબર તો શું કરીશું અહીંયા કીબોર્ડ ક્યાં લખ્યું છે હા અહીંયા કીબોર્ડ તો શું કરીશું તેની ઉપર આપણે ગોર બનાવીશું ચલો બીજું પેજ જોઈએ આપણે સરસ ચિત્ર જોઈને સાચા જવાબ ઉપર વર્તુળ દોરો ચલો આને શું કહેવાય સરસ મોનિટર કહેવાય તો અહીંયા મોનિટર ક્યાં લખ્યું છે અહીંયા શું કરીશું આપણે તેની ઉપર આપણે ગોર બનાવીશું ચલો બીજું જુઓ હા વેરી ગુડ બધાને આવડી ગયું શું કહેવાય એને સરસ પ્રિન્ટર તો શું કરીશું તેના નામ પર આપણે ગોર બનાવીશું વેરી ગુડ ચલો આને શું કહેવાય હા સ્પીકર તો ક્યાં છે નામ અહીંયા વેરી ગુડ શું કરીશું સરસ તેની ઉપર આપણે ગોર બનાવીશું ખ્યાલ આવી ગયો તો આજે મેં પ્રવૃત્તિ કરાવી છે તમને એ બધાએ તમારે કરી દેવાની છે અને સરસ રીતે હોમવર્કના ગ્રુપમાં ફોટા પાડીને તમારે મોકલી આપવાનું છે આશા રાખું કે જે કોમ્પ્યુટર છે એના જે ભાગ મેં તમને બતાવ્યા સમજાવ્યા અને જે આ જે યંત્ર છે એને ભાગના નામ આપણે ઓળખ્યા એ બધાને યાદ રહેવું જોઈએ સરસ બધાએ હોમવર્ક કરીને મોકલી આપવાનું હા થેન્ક યુ